નમસ્કાર મારા વાલા મિત્રો, સ્વાગત કરું બધાનું આપણી ચેનલ અલ્પેશ ક્રિએશનની અંદર. તો મિત્રો, એક જબરદસ્ત અશોક ઠાકોરનું લવ સોંગ ઉપર જબરદસ્ત સોંગ આવ્યું છે, તો તેની જ ઉપર આપણે થ્રીડી ઇફેક્ટની ઉપર વિડીયો એડિંગ લઈને આવી ગયા છીએ. કાલે પણ આપણે થ્રીડી ઇફેક્ટની અંદર વિડીયો બનાવ્યો સોંગ લિરિક્સવાળો, તો ત્યાં બધું તમે બધાને પસંદ આવ્યો, તો તેની જ ઉપર આપણે નવો જ વિડીયો એડિંગ લઈને આવી ગયા છીએ નવું સોંગની સાથે. મિત્રો, ઠીક છે, જો કાલનો વિડીયો ન જોયો તો મિત્રો જોઈ લેજો, જબરદસ્ત વિડીયો આપણે એડિટિંગ કર્યો હતો મિત્રો. તો આજે પણ તમે ડેમો જોઈ લો, ફૂલ ડેમો તમે જેમ ટેલિગ્રામની અંદર મળશે મિત્રો. ત્યાર પછી આપણે તમે કરી દો પ્રોજેક્ટ એડ કરો, કરી તમે વિડીયો બનાવશો, બધું તમને સમજાવવાનું છે. બસ થોડોક ધ્યાનથી એકવાર થોડોક અમથો વિડીયો જોઈ લેજો, તમને પણ આવો વિડીયો બનાવતા આવડી જશે. શું થઈ ભૂલે તો કઈ તોડી ગઈ ના તો મારો જેર ગોળી ગઈ મારા દિલમાં બરબાદ થયા અમે પ્રેમમાં જાનું તે દર્દ આપ્યા. મિત્રો, તમે અત્યારે જે ડેમોની થ્રીડી ઇફેક્ટની સાથે જે ન્યૂ સોંગ જોયું અશોક ઠાકોરનું, તેવું સોંગ આપણે તમારા ફોટાની ઉપર બનાવતા શીખવાડ દઈશું. બસ થોડીક સમયની અંદર માત્ર તમારો ફોટા સેન્ડ કરવાના છે અને તમારો આવો થ્રીડી વિડીયો મિત્રો બનીને રેડી થઈ જશે. તો સૌપ્રથમ તમારે શું કરવાનું, તમે ડિસ્ક્રિપ્શન અંદર એક આપણે લિંક આપી છે, લિંક ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમારી સામે ગૂગલની અંદર ખોલીને આવી જશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો, અહીંયા લખેલું આવશે alpeshcreation.com મિત્રો, ઠીક છે. તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું, જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણી વેબસાઇટ ઓપન થઈને આવી જશે. ત્યાં ઉપર તમારે એક સર્ચનું આયકન છે, તો સર્ચમાં તમારે 0011 લખી દેવાના છે, જે આપણી યુટ્યુબની થંબનેલ છે તેની અંદર પણ દેખાય છે. અને દરરોજ આપણે છે મિત્રો ક્રમશ લઈને આવીએ છીએ, કાલ 0010 હતા, આ 0011 છે. અને મિત્રો દરરોજ આપણે આવી રીતે ક્રમશ લઈને આવીશું, તમારે કાંઈ પણ કોડ ગોતવાની પણ જરૂર નથી, ઠીક છે. 0011 લખશો મિત્રો, ડાયરેક્ટ આજની પોસ્ટ આવશે જે થંબનેલ દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું, ઠીક છે. થંબનેલ દેખાય ને તેના ઉપર ક્લિક કરજો. ક્લિક કર્યા પછી તમારે ડાયરેક્ટ નીચે જવાનું છે મિત્રો. નીચે આવશે તમને બે પ્રોજેક્ટ જોવા મળશે, ઠીક છે. બે પ્રોજેક્ટને તમારે અલાઇટ મોશનની અંદર એડ કરી લેવાના છે. પ્રોજેક્ટ એડ કરી લો એટલે તમને આપણે આવો વિડીયો એડિંગ કરતા શીખવાડી દઈએ તે પણ થોડીક મહિનાની અંદર મિત્રો, ઠીક છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, પણ જો વધારે પણ આવા વિડીયો જોતા હોય તો નીચે કમેન્ટ કરી જણાવજો. વધારે પણ આપણે આવા વિડીયો છે તો લઈને આવતા રહીશું. આવું તો આપણે તમને તમારા ફોટા એડ કરી અને બનાવતા શીખવાડશું. તેના માટે તમારે બે પ્રોજેક્ટ છે તેને ઇનપુટ કરવાના રહેશે. બે પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે, ઠીક છે. વેબસાઇટની નીચે તમારે વિડીયો જોવાનું, બે પ્રોજેક્ટ છે તમને ત્યાં આગળ મળી જશે. સૌપ્રથમ તમારે શું કહેવાનું છે, સોંગના લિરિક્સ અને ફોટો એવું લખેલું જોઈ શકો છો, લખ્યું છે લિરિક્સ એન્ડ ફોટો. આના પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે તેના પર ક્લિક કરશો આજે તમારી સામે જે ફોટા હશે મિત્રો તે ઓપન થઈને આવી જશે, ઠીક છે. હવે તમારે શું કહેવાનું છે, જે આ ફોટા છે તેને સેન્ડ કરી તમારે તમારા ફોટા એડ કરવાના છે. તેના માટે તમારે શું કહેવાનું, જે ફોટો દેખાઈ રહ્યો છે આ ફોટા પર ક્લિક કરવાનું છે, ઠીક છે. તમને બધાને ફોટા સેન્ડ કરતા આવડે છે, પણ થોડુંક ફોટાનું સેટિંગ પણ મિત્રો કરવાનું રહેશે, તો થોડુંક ધ્યાનથી જોઈ લેજો. હવે શું કરવાનું, આપણે અહીંથી કલરને ફિલ્ડમાં આવી દઈશું. ત્યાં આગળ જે નીચે એક નંબર લખેલી લાઇન આવશે, આ લાઇન ઉપર આપણે ક્લિક કરી દઈશું. જે લાઇન ઉપર ક્લિક કરી આપણી સામે જે ફોટા આવી ગયા મિત્રો, ઠીક છે. તમારે પણ જો આવા બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા ફોટા જો તમારી પાસે ન હોય અને તમને ન ફાવતું શીખવું હોય તો ડિસ્ક્રિપ્શન અંદર આપણે એક લિંક આપીશ, ત્યાંથી તમે શીખી શકશો, ઠીક છે. ફોટાનું બેકગ્રાઉન્ડ કેવી રીતે રિમૂવ કરો તો વિડીયોને એકવાર જોઈ લેજો, માત્ર એક જ મિનિટનો વિડીયો છે. તો ત્યાંથી આપણે કોઈ એક ફોટો છે તેને સિલેક્ટ કરી લઈએ છીએ. ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર આપણે ક્લિક કરી દઈશું એટલે આપણો ફોટો અહીંયા આગળ સેન્ડ થઈને આવી જશે. હવે તમે તમારો ફોટો એડ કરશો ને તમે તો, ઠીક છે, તેને તમારે થોડુંક સેટિંગ કરવાનું રહેશે. તેના માટે તમે જો ફોટાની સાઈડમાં તમને આવી રીતે ટપકા દેખાઈ દેશે વ્હાઇટ કલરના, આ જે ટપકા છે ને તેની તમે આવી રીતે ફોટોને તમે સેટિંગ કરી શકશો, ઠીક છે. જો તમારો ફોટો આવી રીતે જાડો પાતળો નાનો મોટો થાય આ રીતે તમે ફોટાને છે તો તે સેટિંગ કરી શકશો, ઠીક છે. આપણે અહીંયા ફોટો સેટ કરી દીધો. હવે આ બાજુનો જે ફોટો છે તેને આપણે સેન્ડ કરીશું. તો આપણે આ જે ફોટો છે તેના ઉપર ક્લિક કરી કલરને ફિલ્મ આવી દઈશું. ત્યાંથી નીચે નંબર લખેલી લાઇન ઉપર ક્લિક કરી દઈશું. આની જગ્યાએ આપણે કોઈ પણ બીજો ફોટો છે તેને સિલેક્ટ કરી લઈએ, ઠીક છે. અહીંથી આપણે અહીંથી નીચે જઈ કોઈ બીજો ફોટો છે આ ફોટા પર આપણે ક્લિક કર્યું, અહીંથી પ્લસના આઇકન પર આપણે ક્લિક કરી દઈશું એટલે આ ફોટો અહીં આગળ સેન્ડ થઈને આવી ગયો મિત્રો, ઠીક છે. આ રીતે જો ડાયરેક્ટ સેટ થઈ જાય મિત્રો તો તમારે કાંઈ પણ કરવાની જરૂર નહીં પડે. જો નાનો મોટો ફોટો થાય તો જ સેટિંગ કરવાની જરૂર પડશે. ત્યાર પછી તમે આગળ બી જવાનું છે, ઠીક છે. આગળ જશો એટલે તમને આગળ જો એક ફોટો દેખાડ્યો છે આ ફોટા પર તમારે ક્લિક કરી દેવાનું. બાકી કે તમારે સેટ સાઈડ મિત્રો નહીં, બસ ખાલી ફોટાને સેન્જ કરવાનું અને સેટિંગ કરી દેવાનું, ઠીક છે. આ રીતે અહીંથી આપણે બીજો કોઈ ફોટો છે તેને યુઝ કરી લઈશું. આપણે આ ફોટા પર ક્લિક કર્યું, અહીંથી પ્લસના આઇકન પર ક્લિક કરી દઈશું. ફોટો આગળ આવી ગયો, થોડું બીજું ફોટો નાનો થઈ ગયો છે તો ફોટા પર ક્લિક કરી મોટો કરવા માટે જે મેન ટપુ છે સોરસવાળું તેના પર આપણે ક્લિક કરી આવી રીતે ફોટાને મોટો કરી શકીએ છીએ, ઠીક છે. ફોટો મોટો કરી છે તો આપણે આવી રીતે નાનો પણ કરીશું સાઈડમાંથી, ત્યાં થોડોક જાડો ફોટો વધારે દેખાય છે. તો આ રીતે આપણો ફોટો અહીં આગળ શેર થઈ ગયો છે. એટલે પાછળના સોંગ તમે અત્યારે ભલે નથી દેખાતા, પણ જ્યારે વિડીયોમાં મિત્રો દેખાય છે, ઠીક છે. આ રીતે ફોટો શેર થઈ ગયો. આગળ જવાનું છે તમારે, ઠીક છે. આગળ જશો તમે મિત્રો એટલે તમે જોશો કે અહીં આગળ તમે એક આપણે સેટિંગ કરી દઈએ, જે અહીં જે ફોટો છે ઉપરની તરફ આપણે કરી દઈએ,
નીચે જે ચહેરો છે તે દેખાતો નથી. ઠીક છે, આ રીતે આપણે આગળ સેટિંગ કરી દીધું. હવે આગળ બે જે આગળ છે આપણે બે ફોટા પાછા અહીંયા આગળ એડ કરવાના છે, તો આપણે ફોટા પર ક્લિક કરી દઈશું. ફોટા પર ક્લિક કરી આપણે કલરને ફિલ્મમાં જઈ નીચે નંબર લખેલી લાઈન ઉપર ક્લિક કરીશું. અહીંયા આગળ પણ આપણે કોઈ પણ પીએનજી જે બનાવેલું હોય તે ફોટો આપણે સિલેક્ટ કરી લઈશું. ઠીક છે, આ ફોટો આપણે લીધો, પ્લસ ના આઇકન પર ક્લિક કરી દઈશું. ફોટો આપણો એડ થઈ ગયો છે. આ બાજુનો ફોટો પણ આપણે સેન્ડ કરીશું. નીચે આ લાઈન ઉપર ક્લિક કરી દઈએ, કલરને ફિલ્મમાં વ્યા દઈશું. કલરને ફિલ્મમાં જઈ નીચે નંબર લખેલી લાઈન પર ક્લિક કરી અહીંયા પર આપણે બીજો કોઈ ફોટો છે તેને સેટ કરી દઈએ. ઠીક છે, આપણે આ ફોટો સેલ સોરી આ બાજુનો આપણે કોઈ આવો ફોટો સિલેક્ટ કરવો દેશે, જેને ઝાડની બાજુમાં રાખવાનો છે મિત્રો. ત્યાંથી આપણે કોઈ પણ એક ફોટો છે તેને સિલેક્ટ કરી દઈએ. ઠીક છે, આવો ફોટો પણ ચાલે મિત્રો. ઠીક છે, અહીંથી આપણે ફોટો પર ક્લિક કરી દઈશું. આપણો ફોટો અહીંયા આગળ આવી ગયો, થોડોક મોટો કરવાની જરૂર હોય તો મિત્રો ફોટો અહીંયા આવી રીતે સેજ મોટો કરીને પણ રાખી શકો છો. ઠીક છે, ત્યાં પછી તમારે આગળ જવાનું છે. આગળ જશો એટલે તમને પાછું અહીંયા આગળ છે તે બે ફોટા જોવા મળશે. આ બે ફોટા તમારે સેન્ડ કરવાના છે, તો નીચે ફોટો તેના પર ક્લિક કરી આવી રીતે મિત્રો જ્યાં જે ફોટો છે ત્યાં આગળ તમારે તમારો ફોટો એડ કરી દેવાનો. ઠીક છે, અહીંથી આપણો કોઈ પણ બીજો ફોટો છે તેને સિલેક્ટ કરી લઈશું. હા, તો નીચે વ્યાજી અહીંયાથી આપણે આ ફોટા પર ક્લિક કરી પ્લસના આઇકન પર ક્લિક કરીશું. ત્યાં ફોટો આપણો અહીંયા આવી ગયો છે. ફોટો જે ઉપરનો જે ફોટો છે તેના પર આપણે ક્લિક કરી તેના પણ આપણે સેન્ડ કરી દઈએ છીએ. જે તમારે માત્ર મિત્રો ફોટા સેન્ડ કરવાના છે, ત્યાર પછી કરી તમે એડ કરશો તે પણ આપણે તમને હમણાં બતાવી દઈશું. ઠીક છે, અહીંયાથી આપણે કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરી દઈશું. તે ફોટો અહીંયા આવી ગયો. હવે મિત્રો ઠીક છે, આપણે બધા સેન્ડ કરી લીધા, તમે જોઈ શકો છો. હવે શું કરવાનું તમારે, અહીંથી આ બધી લેયરને કોપી કરવાની છે. ઠીક છે, તો શું કરવાનું, આ પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે. સિલેક્ટ ઓલ લેયર પર ક્લિક કરવાનું, ત્યાર પછી અહીંયા પ્લસનું આઇકન છે આના પર ક્લિક કરવાનું. અહીંથી જોઈ શકો તમે લખેલો હજુ કોપી લેયર. ઠીક છે, આના ઉપર તમારે ક્લિક કરવાનું. બધી લેયર કોપી થતી અહીંથી બેક આવી જવાનું. બેક આવી આપણે જે મેઇન પ્રોજેક્ટ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને અહીંયા આગળ પણ એક પ્લસનું આઇકન જોવા મળશે. આના ઉપર ક્લિક કરી લખેલું છે પેસ્ટ. ઠીક છે, તેના ઉપર તમારે ક્લિક કરો એટલે બધી લેયર એંગલ પેસ્ટ થઈ ગઈ મિત્રો. ઠીક છે, આપણે ફોટા પણ અહીંયા આગળ સેટ થઈ ગયા છે. તમારે બીજું કાંઈ નહીં કરવાનું, શું કાંઈ સોરસનું એક આઇકન છે, આ આઇકન પર ક્લિક કરી અહીંયા એક કેમેરાનું આઇકન છે આને ઓન કરી દેવાનું છે. ઓન કરી અહીંથી તમારે પ્લે કરી દેવાનું વિડીયોને. વિડીયોને પ્લે કરી એકવાર જોઈ લેવાનો કે જે આપણે ફોટા એડ કર્યા છે બધા ફોટા સારી રીતે સેટ થઈ ગયા છે મિત્રો. જો સેટ ન થયા હોય તો તમે કઈ રીતે સેટ કરશો તે પણ આપણે તમને બતાવીશું. એકવાર આપણે વિડીયોને પ્લે કરીને જોઈ લઈ તો આપણે બધા ફોટા અહીંયા આગળ આવી રહ્યા છે. જોઈ શકો બધા ફોટા આપણે આવી ગયા છે. એક ફોટો મિત્રો જે સેટ કરવાની જરૂર તો લાગતી નથી મિત્રો. ઠીક છે, તમારે પણ આવી રીતે એકવાર પ્લે કરીને જોઈ લેવાનું. જો એક ફોટો આગળ પાછો રહી જતો હોય તો તેને સરળ સેટિંગ કરી દેવાનું. ઠીક છે મિત્રો, જોઈ શકો આપણે બધા ફોટા મિત્રો સેટ થઈ ગયા છે. કાંઈ પણ કરવાની જરૂર નથી, આપણો વિડીયો બનીને રેડી થઈ ગયો છે. ઠીક છે, તો આવી રીતે એકવાર તમારે પ્લે કરીને જોઈ લેવાનું. જો કાંઈ પ્રોબ્લેમ લાગે મિત્રો તો તમારે શું કરવાનું, કોઈ પણ ફોટો હોય તમારે જે ફોટો તમને લાગતો હોય કે થોડોક સાઈડમાં ખસી ગયો છે તે ફોટા પર ક્લિક કરી તમે છે નાનો મોટો કરવો તો ડાયરેક્ટ અહીંયાથી નાનો મોટો છે તે ફોટો તમે કરી શકશો. ઠીક છે, તો આ રીતે તમારા ફોટાને જો સેટિંગ કરવું હોય તો તમે અહીંયાથી પણ કરી શકશો. તો ફોટા એડ થઈ ગયા, આપણો વિડીયો મિત્રો બની ગયો છે. વિડીયો સેવ કરવા માટે શેરના આઇકન પર તમારે ક્લિક કરી દેવાનું. અહીંયાથી તમારે જે પણ સાઇઝમાં રાખો એ સાઇઝ સિલેક્ટ કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરી દેવાનું. તમારો વિડીયો સેવ થઈ છે, કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એને કમેન્ટ કરી જણાવજો મિત્રો. તો મળશું એક નવો જ વિડીયો લઈને, ત્યાં લગી ગુડ બાય.